ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. નલિયા દુષ્કર્મ કાંડ અંગે આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં એમ પણ જણાવાયું છે કે જે બનાવ બન્યો છે તે ખૂબ નિંદનીય છે અને તેમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ભ્રષ્ટ નેતાઓની સાથે અધિકારીઓ ભ્રષ્ટ બનવાને બદલે આ પીડિતાની નિષ્પક્ષ તપાસ કરે. જો તટસ્થ તપાસ ન થાય તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. સાથે સાથે એ પણ કહીએ છીએ કે સરકાર જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરતી હોય ત્યારે આજે 22 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જો લોકો જો આવું કરતા હોય તો આમાં સ્ત્રી સશક્તિકરણની ક્યાં વાત આવે છે? સ્ત્રીઓની પણ કોઈ સલામતી નથી. ગુજરાતની અંદર દિન દહાડે ઘણા બધા તાલુકામાં જિલ્લાઓમાં આવા બળાત્કારના બનાવો બનતા હોય છે. એટલે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે બેટી બચાવો બેટી ભણાવો અને સશક્તિકરણની વાતો કરો છો, આજે સ્ત્રીઓ ઉપર ખુલ્લેઆમ તમારા જ પક્ષના તમારા જ પાર્ટીના જે હોદ્દેદારો છે આજે સ્ત્રીઓની છડે ચોક આબરૂ લઈ રહ્યા છે, એમની મજૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. પણ બીજું પણ હું કહેવા માગું છું કે આ જે ભાભી નામની વ્યક્તિ છે એને ઘણા દિવસથી અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. હવે કોઈના દબાવથી કે કોઈ એનું અપહરણ કર્યું છે કે સરકારના અંડરમાં છે, કારણ કે એ ભાભી નામની વ્યક્તિ જો પકડાય તો ઘણા બધા નેતાઓના પણ મોટા મોટા માથાઓના પણ નામ ખુલી એવા છે. અને બીજું કે જ્યારે પણ ભાભી પકડાય ત્યારે જે કોઈ મોબાઈલ વાપરતા હોય, ભાભી નામની જે સ્ત્રી છે જે વ્યક્તિ છે એમનું મોબાઈલ પકડાય ત્યારે એમના તમામ કોલ ડિટેલને લોકેશન કાઢવા અને એ ઉપરથી તમામ સંપૂર્ણ સખ્તપણે તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જો 7 દિવસની અંદર આ સંપૂર્ણ તપાસ કરવામાં નહીં આવે તો અમે સીબીઆઈ તપાસની પણ માંગણી કરવાના છીએ.